એક બાર નજર નાખે હાલ ના મુખ્ય સમાચાર પર. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સ્કૂલના ટ્રસ્ટી દ્વારા અભ્યાસ માટે આવતી બાળાને અડપલા કરતા લોકો દ્વારા વેધીભાવ ચખાડવામાં આવ્યો. જેતપુરની સ્પેસ સ્કૂલમાં મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વિદ્યાર્થિનીને છેલ્લા 8 દિવસથી જ્યાં સીસીટીવી કેમેરો નથી તે સ્પોર્ટ્સ રૂમમાં બોલાવી હું તને ધોરણ 10માં સારા ટકા લેવડાવી દઈશ, આલે ચોકલેટ, તેઓ કહીને શારીરિક અલપલા કર્યા હતા, જેની જાણ વિદ્યાર્થિની દ્વારા પોતાના વાલીને કરતા સ્કૂલમાં વાલીઓ તો આજે સવારે સ્કૂલે એકઠા થઈને મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદ સાવલિયાની સ્કૂલમાં જ ધોલાઈ કરી હતી અને પોલીસને બોલાવતા જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે દોડી આવી આરોપીને પોલીસ સ્ટેશન લઈ ગઈ, તેમજ વાલીઓ પણ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરતા પોલીસે પોસ્કો સહિતની કલમ લગાડી આરોપીની અટકાયત કરી છે. તેમજ મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા એક પણ નહીં પણ 7 થી 8 વિદ્યાર્થિનીઓએ અગાઉ શારીરિક અડપ્યા કર્યા હોવાની વાલીઓમાં ચર્ચા સંભળાતી હતી. આજરોજ ફરિયાદી બેને તેની સગીર દીકરીની સાથે સ્કૂલ સંચાલકે ચોકલેટ આપી, શારીરિક અડપલા કરી, ગુનો કૃત્ય કરેલ જે બાબતે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આઈપીસી કલમ 354 એ પોસ્કો એક્ટ કલમ 7-8-11-12 મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ તમામ પોલીસ કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બાળકીને તે સ્કૂલમાં આવેલ ઓફિસમાં બોલાવતો અને ત્યાં ચોકલેટ આપતો અને સારી રીતે કાઢતો. ફારુક મોદન સાથે અનેસ ગુજરાત ન્યૂઝ જેતપુર.